नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाले मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 7 विषय कम्प्यूटर एनी अंदर भाग 1 में आप खाली जगह अभ्यास कर चूक्या छे, खरु ने विद्यार्थी मित्रों? तो आज आप प्रश्न 2 अने 3 अभ्यास करवाना छे। तो प्रश्न 2, नाम आपो 10 नाम जेना 10 गुण छे। 1, जोड़ी में लखाती टेग, तो कंटेनर टेग। कई टेग? कंटेनर टेग। बीजू, HTML डॉक्यूमेंट लखवा माटे वपरातु टेक्स एडिटर, तो नोटपेड। सेमा लखाई छे आपणो HTML डॉक्यूमेंट नोटपेड नी अंदर। त्रीजू, ब्राउजर में डॉक्यूमेंट नू शीर्षक दर्शावतु टेब, तो एक्टिव टेब। क्यों टेब? एक्टिव टेब। 4, डॉक्यूमेंट नो पाथ दर्शावतो बार, तो एड्रेस बार। एड्रेस बार जे छे डॉक्यूमेंट नो पाथ दर्शावे छे। 5, HTML માં લખાણની 3 શૈલી, તો બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન, આ 3 શૈલીનો ઉપયોગ થાય છે HTML ડોક્યુમેન્ટની અંદર। 6, HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે પૂરો થાય છે તે ટેગ, તો HTML ડોક્યુમેન્ટ એંગ્યુલર બ્રેકેટ્સમાં ફોરવર્ડ સ્લેશ HTML બરાબર એનાથી પૂરો થાય છે। 7, સૌથી નાની ટેક્સ સાઇઝ માટેનું હેડર, તો H6 જે છે એ સૌથી નાની ટેક્સ સાઇઝ માટેનું હેડર છે। 8, સોરી, HTML સૌથી નાની ટેક્સ સાઇઝ માટેનું હેડર H6 થી H6 સુધી જે છે હેડર, એનાથી સૌથી નાની ટેક્સ સાઇઝ લખાય છે। 8, HTML ડોક્યુમેન્ટને નિહાળવા માટેનું બ્રાઉઝર, તો ઇન્ટરનેટ એક્સપ્લોરર। કયું બ્રાઉઝર છે? ઇન્ટરનેટ એક્સપ્લોરરની મદદથી આપણે HTML ડોક્યુમેન્ટને જોઈ શકીએ છીએ। 9, લખાણ એટલે કે ટેક્સને અધોરેખિત એટલે કે અંડરલાઇન કરવા માટેની ટેગ, તો લખાણને અંડરલાઇન કરવા માટેની ટેગ છે કોણીય કૌંસમાં U અને કોણીય કૌંસમાં /U, જેની મદદથી આપણે અંડરલાઇન કરી શકીએ છીએ। 10, ફકરો નક્કી કરવા માટેની ટેગ, તો P અને /P। 11, નોટપેડ ફાઇલનું એક્સટેન્શન, તો .txt બરાબર નોટપેડ ફાઇલનું એક્સટેન્શન છે। 12, લખાણને બોલ્ડ શૈલીમાં દર્શાવવા માટેની ટેગ, તો લખાણને બોલ્ડ શૈલીમાં દર્શાવવા માટેની ટેગ છે કોણીય કૌંસમાં B અને /B, એની મદદથી આપણે લખાણને બોલ્ડ શૈલીમાં દર્શાવીએ છીએ। પ્રશ્ન 3, નીચેના પ્રતીકોનો નામ અને ઉપયોગ લખો, તો પહેલું પ્રોસેસ, આ જે છે એ પ્રોસેસ પ્રતીક છે બરાબર, એનો આકાર લંબચોરસ છે અને તેનો ઉપયોગ શું છે, તો પ્રોસેસ પ્રતિ ગણતરીની પ્રક્રિયા સૂચવે છે। બીજું ફ્લો લાઇન, બીજું પ્રતિક કયું છે? ફ્લો લાઇન, તો ફ્લો લાઇન જે છે એનો ઉપયોગ શું છે, તો ફ્લો લાઇન પ્રતિક પાથની દિશા સૂચવે છે। ફ્લો લાઇન પ્રતિક શું સૂચવે છે? પાથની દિશા સૂચવે છે। ત્રીજું ડિસિઝન, ત્રીજું પ્રતીક કયું છે? ડિસિઝન, સમબાજુ ચતુષ્કોણ,
બરાબર, એનો ઉપયોગ શું છે? તો ડિસિઝન પ્રતીક યસ અને નો વચ્ચેની પસંદગી સૂચવે છે. ચોથું, ઇનપુટ આઉટપુટ સમાંતર ભુજ ચતુષ્કોણ, એનો આકાર શું છે? એનો જે આકાર છે એ સમાંતર ભુજ ચતુષ્કોણ છે, બરાબર. અને એનો ઉપયોગ શું છે? તો ઇનપુટ અને આઉટપુટ પ્રતીક ફ્લો ચાર્ટ ના અંતે દર્શાવતી કિંમત સૂચવે છે. ઇનપુટ અને આઉટપુટ પ્રતીક ફ્લો ચાર્ટ ના અંતે દર્શાવાતી કિંમત સૂચવે છે. પાંચમું, ટર્મિનલ કયું છે? ટર્મિનલ જેનો આકાર ઓવેલ જેવો છે, ખૂણા વગરના લંબચોરસ જેવો, બરાબર. અને તેનો ઉપયોગ શું છે? તો પ્રક્રિયાની શરૂઆત અને પ્રક્રિયાનો અંત દર્શાવે છે. ટર્મિનલ જે પ્રતીક છે એનો ઉપયોગ શું છે, કાર્ય શું છે? તો કે પ્રક્રિયાની શરૂઆત અને પ્રક્રિયાનો અંત દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે એસાઇનમેન્ટ છે એની અંદર ભૂલથી ચાર જ પ્રતીકો દર્શાવ્યા છે, ખરું ને? તમારું જે આ એસાઇનમેન્ટ છે એમાં ભૂલથી ચાર જ પ્રતીક દર્શાવ્યા છે. તો આપણે હમણાં અભ્યાસ કર્યો એ પ્રમાણે આ રીતે પાંચ નંબર આપી અને ટર્મિનલ પ્રતીક તમારે દોરવાનું છે અને પાંચ પ્રતીક તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કમ્પ્યુટરની નોટમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યાનો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે 10 નામ આપો, એ 10 ગુણનો છે, બરાબર. એ અને આ પ્રતીકોના નામ અને તેનો ઉપયોગ એટલે કે કાર્ય તે લખવાનું છે, બરાબર. આ પ્રતીકો છે પ્રોસેસ, ફ્લો લાઇન, ડિસિઝન, ઇનપુટ આઉટપુટ અને ટર્મિનલ. આ પાંચ જે પ્રતીક છે એ તમારે તમારી કમ્પ્યુટરની નોટમાં લખી દેવાના છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ પાંચમું પ્રતીક પણ તૈયાર કરવાનું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા આગળ કમ્પ્યુટરનું એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે, બરાબર. આવજો.